ગામેન કેમ છે ભાઈ? મજામાં? મજા મજા ભાઈ, આપણે શું વાંધો ભાઈ? હા જી હા, કાવરાન દયા. તો જય દ્વારિકા દેશ બધા મિત્રોને આજના નવા બ્લોગમાં સ્વાગત છે બધા મિત્રોનું. આજના વ્યૂ લોકેશનમાં સ્ટાર્ટ કરી દીધો ગાંગડી ગામથી. આ ગાંગડી ગામનો ભરડિયો છે, કાંકરીને રેતી ને એવું બધું બને, કાળમીટ પાણ હોય ને, કાળમીટ પથ્થર એમાંથી બનાવવામાં આવે. આ છે બધા ગાંગડી વિસ્તારના ઉર્જા, બધી પવન ચક્કીઓ. અહીંયાથી હવા જાય, આ બાજુ હર્ષદ બાજુ જાય, ઓલો આપણે યુટ્યુબર છે ને એસકે ગામે, આજે બાજુ જઈએ કદાચ ભેગો થઈ જાય તો. હા, કેમ કે અહીંયાથી હું વ્લોગ ચાલુ તો અહીંયા ગાંગડી ગામથી કર્યો. કોઈને કદાચ જો જાણીતા હોય તો કોમેન્ટ કરજો, આ લોકેશન જોયેલું હોય તો ગાંગડી ગામ લોકેશન જોયેલું હોય તો યસ, નકર પછી નો. આજ પછી એ બાજુ નીકળશું તો ક્યાં જઈને આપણો વ્લોગ પૂરો થાય, કેમ કે મને ખબર ન હોય. વિડીયો અહીંયાથી સ્ટાર્ટિંગ તો કરી દીધો પણ પૂરો પછી કયા વિસ્તારમાં થાય ને એનું કાંઈ ફિક્સ ના હોય. તો ચાલો હવે પણ આપણે અહીંયાથી આગળના વ્યૂ લોકેશન તરફ નીકળીએ. જો ના, સામેની તરફ ઓલો ગેટ દેખાય ને એ બાજુ જવાનું. જો અહીંયા ઝૂમ કરીને બતાવું, જો પેલી ધજા દેખાય ને ગેટ છે, અને ગેટથી આ બાજુ ડાબી બાજુ જવાનું છે અહીંયાથી. તો ચાલો હવે એ બાજુ નીકળીએ. આ રસ્તો જે અહીંથી સીધો જાય ને, જે આ રોડ હશે અહીં મેન હાઈવે, અને આ બાજુ હરસિદ્ધિ માતાજીના મંદિરે. અત્યારે આપણે ટાર્ગેટ હશે એસકે ઇસ્ફાગેડ બોય એની મુલાકાત કરવા. તો ચાલો હવે નીકળીએ. મેરેકેટ ડેમનો ડાબી બાજુ જવાનો છે અહીંયાથી આ બાજુ. ચાલો અહીંયા જો આ એસકે ગામીના તરફ જે રસ્તો જાય ને ત્યાં ઊભો, હવે જઈએ જોઈએ. હમણાં એમને ફોન કરીએ, કાંઈ કામ ના હોય તો સારું, ને હું છે કામે વરગાડી દે તો તડકો એક તો યાર બહુ છે, તડકાનું કામે વરગાડી દે તો હું કરું પાછું. તો શું છે કે એ બધું કામ રાખીને જ બેઠો હોય યાર, મહેમાન આવે એને કામે વરગાડી દે. તો ચાલો આપણે પણ જઈએ ને, શું કામકાજ કરે છે તે જોઈએ. ભણેજનું નામ શું છે? યસ 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 ભાઈ, હા હા ભણેજ, બિસ્કિટ ખાધા ને? ક્યાં બિસ્કિટ? હાઈ કર દે, હાઈ કર દે, આમ કર દે હાઈ. બહુ વિડીયો મેં તને જોયો, લાઈક હા મારી આપી, લાઈક ને કોમેન્ટ ને. આમાં તો બોલતો નથી તમારા, કેમ બ્લોગ ચાલુ હોય એમાં વધારે બોલો ભાઈ? અજેણું લાગે દાદા ભાઈ. જો આને તો આપણે ઘણા બધા જોતા જશો એસકે ગામી, અને ઇન્સ્ટામાં હારી બધી રીલ બનાવી. કાલની રીલ મેં તમારી જોઈ હતી, બહુ જોરદાર હતી. હું કાલ જાજો થઈ ગયો કે વધી ગયો? દે દે બરોબર. હા સારું, બહુ કોમેડી રીલ બનાવ્યો મેં એમાં, બધામાં લાઈક ને મારું જે ટાઈમ મળે ને ત્યારે. આપણા રાજીવભાઈ ને સપોર્ટ કરજો બધા, જેથી કરીને ભાઈ ની ચેનલ મોનેટાઇઝ થઈ જાય. હા થોડુંક બાકી રહ્યો, હવે તો એમ જોઈએ ને તો 200-300 લાખ જેવું છે. કામ કરતા કરતા યાર આ કન્ટેન્ટ સાચવો એટલે બહુ ઘણું બધું અઘરું છે ભાઈ. કેમ કે પાછો જો કામ માં ટાઈમ દેવો, પાછો યુટ્યુબ માં ટાઈમ દેવો, મારાથી જ નથી દેવાતો ભાઈ, ખોટું કહો આપડે. હા બે હેરખા છીએ યાર. હા ત્રણ થી ચાર દિવસ નો કન્ટેન્ટ રહ્યો ને, હું તો રેગ્યુલર ગોતી લઉં કોઈ 4-5 મિનિટ કે 7 મિનિટ બાકી. તો હું છે કામમાં વધારે સમય નહીં, પણ મહા સમય નો મેન જોઈ તો મહા સમય નો ઘર છે આ એક રીતે. સમય નું જ છે, બાકી અમારા પાસે સમય રહ્યા નથી, વાંધો નથી. હા તો હારું ભાઈ, ઘણા બધા ખાલી જે નામ દઈ ને તમારી ઇન્સ્ટા આઈડી નું, તો ઘણા બધા એમ ઓળખી ગયા કે ના ભાઈ બહાર જઈ તો જો ને તમારે ગમે એના ક્યાંક પણ હોય નામ ખાલી
આપણે મેસેજ કરી તો ઓળખી જાય. બાકી ભાઈ સપોર્ટ કરો વાળાનો પ્રેમ છે એટલે મને ઓળખે ને, કોઈ ઓળખતું નહીં. હા કોઈ ઓળખતું નહીં. તો હાલો કે ભાઈ બહુ ખોટી નતો રોટલા ખાઈ ને આવશે ભાઈ. જો ભાઈ હું તો કયું નો કહું ભાઈ, વિડિયામાં નહીં એવું દેખાડો કરવાનું નથી આમાં કે વિડિયામાં જ બોલું. કયું નો ભાઈ ને કહું છું રોટલા ખાઈ ને જાઓ, હું હાલ થોડું કામ છે પતાવી આવું, તો તમે ફેરી બેરી મારી આવો પછી આપણે ને ભાઈ. ના કઈ વાંધો નહીં, ભલે તમે અમાર નહીં આવ્યા ને ભાઈ, એમને કઈ હકીકત ના વિડિયામાં દેખાડવા. ના ના ના, વિડિયામાં દેખાડવા જેવી વાત નથી આપણે, પણ ઉમેજો ભાઈ મન નહીં તમે જોઈ લીધું એની પહેલા જ ખબર ને, તમે ફોન કર્યો તો એ કે ઠંડુ પીને અને આ તો કામનું તો મસ્તી થાય. હું ત્યાંથી આવતો, મારે ટાઈમ જ ન હોય તો ત્યાંથી હું કન્ટેન્ટ બનાવતો. મેં કીધું યસ કે ગામીને ભાઈ જવું ને નકામ હું ખેતરમાં કામે વરગાડી દઈએ તો આપણે જવું નથી. પણ ના ના ભાઈ એવો સ્વભાવ નથી, એસ કે ગામી નો બહુ સુપર શાનદાર અને જોરદાર સ્વભાવ છે. આપડે હે ને ખોટું કામ કેવું કે 2024 પૂરું થાય ને એ પેલા 10K પૂરા કરવાના છે ને, એટલે બાકી કઈ નઈ. કેટલા પૂઈ ગયો અટાણે હાલમાં? એટલે મારે હે ને હવે 700 જેવા સબસ્ક્રાઇબર ઘટે, ફોલોવર્સ ઘટે ઇન્સ્ટામાં 700 ઘટે. હા તે પછી એક અર્ચીમેન્ટ રાખવાનો છે ને, એટલે 2024 પૂરું થાય પેલા 10K કરવાના છે. બાકી કઈ છે નહીં. તો તો વાંધો નહીં યાર, એટલે વધારે ફોલોવર આવવામાં ચાલુ હોય ને એટલે તો રે નહીં, વિડીયો વ્યૂઝ આવતા હોય. હમણાં થોડા દિન નવરા છે ને તે ફની ફની વિડીયો બનાવી. બરોબર, હા એ તો ટાઈમ હોય ત્યારે. બાકી તો છે ને ભાઈ, આપણા આરસી ભાઈ ને હે ને સપોર્ટ કરજો ફૂલ. હા થોડો સપોર્ટ કરજો, ખાલી મોનીટાઈઝ મારે કરવાની છે ચેનલ. ચેનલ મોનીટાઈઝ થઈ જાય ને એટલે પછી કોઈ પાકે સપોર્ટ માંગશું નહીં અમે. અમારો હે ને મેન તો મોનીટાઈઝ ની જ હોય, બીજું તો કઈ હોય નહીં અમારે. બસ ખાલી એક એટલો જ સપોર્ટ માંગીએ છીએ, તમારા સપોર્ટ વિના કઈ અમે કઈ સહી નહીં, કઈ થાય નહીં, કઈ કરી ના હકી. તો ચાલો હવે આપણે વિડિયો અહીંયા પૂરો કરીએ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ પૂરો કરી નાખો. હજી રોટલા ખાઈ જા ને, હજી જો રોટલા ખાવાનો આગ્રહ કરે ભલે કઈ વાંધો નહીં. કારણ ભાઈ તો માન તમારો આદર રાખી, ત્યાં ખાલી બે ઘડી બેઠા આપણે ઉભા એટલે ઘણું બધું થઈ ગયું. આપણે હજી અહીંયા જ ઉભા, મારે છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું કેમ કે હું હવાનો લાઈવ હતો માનો. હજી કઈ વાંધો ભલે, તમારીમાં જવાબ દેવા પડતા હોય એટલે એમાં બધા એમ ધ્યાન આપ્યું, કઈ વાંધો નહીં. ફ્રી હોય તો ઠંડુ બંડુ પી હાલો.